ઓકે, સ્ક્રીન દેખાય છે અને અવાજ પણ આવે છે. આવે છે ને? હા સર, આવે. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું છે એસઆર અથવા તો આરએસ લેચ. ઠીક છે, લેચ કે જેની અંદર કોઈ એનેબલ સિગ્નલ નથી, કોઈ ક્લોક સિગ્નલ નથી. જેવું ઇનપુટ આપશું તેવું એ પ્રોસેસિંગ કરશે, એટલે કે પ્રીવિયસ આઉટપુટ અને પ્રેઝન્ટ ઇનપુટના હિસાબે આઉટપુટ આપણને આપી દેશે. નો એનેબલ પિન, નો ક્લોક. આપણે બે રીતે જોયા, એક તો નોર ગેટનો યુઝ કરીને લેચ બનાવી, બીજું નેન્ડ ગેટનો યુઝ કરીને આપણે લેચ બનાવી. તો નોર ગેટમાં આપણે જોયું તો બે નોર ગેટ હતા. ઉપરની જે પિન હતી એને આપણે શું નામ આપ્યું? બોલો. એસઆર આર આર નામ આપ્યું. ઠીક છે, થોડુંક યાદ રાખવાનું છે, નહીં તો ઉલટું થઈ જશે. સિમિલરલી નેન્ડ ગેટમાં, નેન્ડ ગેટમાં આપણે શું કર્યું? ઉપરની પિનને શું નામ આપ્યું? એસ એસ. ઠીક છે, તો આની અંદર નોર ની અંદર વન વન વેલિડ છે કે ઇનવેલિડ છે? અથવા તો નોટ ઇનવેલિડ. યુઝ. હા, ઇનવેલિડ અથવા નોટ યુઝ, બરાબર. અનપ્રેડિક્ટેબલ રિઝલ્ટ આપણને મળે એના લીધે. મેમરી સ્ટોર, આપણે મેમરી સ્ટોર તો કરવાની જ છે, અને એ મેમરી સ્ટોર થાય તો તેની તે રહી એ પણ આપણું ટાર્ગેટ છે, કેમ કે મેમરી એલિમેન્ટ ડિઝાઇન કરવાની, એટલે આ વન વન યુઝ નથી થતો. સિમિલરલી નેન્ડ ગેટ ની અંદર આર અને એસ ની વેલ્યુ 0 0 રાખીએ તો શું થાય? ઇનવેલિડ. અહીંયા ગાડી 0 0 ઇનવેલિડ અથવા તો નોટ યુઝ. અથવા તો આપણે કહેશું કે એના પછી જ્યારે આપણે નો ચેન્જ વાળો ઇનપુટ આપીએ તો તે અનપ્રેડિક્ટેબલ આન્સર આપે. એના પછી આપણે ગેટેડ લેચ તરફ ગયા, ગેટેડ લેચ અથવા તો એને ક્લોક ફ્લિપ ફ્લોપ પણ આપણે કહેશું. તો તેની અંદર આપણે કયા ગેટનો યુઝ કરીને ડિઝાઇન કરેલી હતી? નેન્ડ ગેટ હતો હા સર. અને તો નેન્ડ ગેટ આ રીતે આપણે કર્યું. ઉપરનો આઉટપુટ ક્યુ, નીચેનો ક્યુ બાર. ત્યાર પછી આપણે એનેબલ પિન એક એડ કરવા માંગતા હતા, એટલે એક એનેબલ પિન નું નામ આપી દીધું, બરાબર. પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે 1 1 અહીંયા ગાડી વેલિડ છે નેન્ડમાં અને 0 0 નોટ યુઝ છે. આ વેલિડ છે, આ નોટ યુઝ છે. પણ આપણે જે નોર નું આઉટપુટ આવતું હતું, એટલે કે અહીંયા ગાડી સેટ કરશું તો રીસેટ થઈ જશે, રેડ, અને રીસેટ કરશું તો સેટ થશે. ઇન શોર્ટ, નેન્ડ ગેટ નો યુઝ કરીને જો બનાવે તો એ ઇન્વર્ટેડ આઉટપુટ આપે, પણ આપણે ઇન્વર્ટેડ નથી જોઈતું. તો આપણે શું કરતા હતા, જસ્ટ એક નોટ ગેટ આગળ લગાવી દઈએ તો જેવું આપણી ઈચ્છા છે તેવી રીતે આ બિહેવ કરશે. એટલે કે હવે 0 0 વેલિડ થઈ જશે અને 1 1 નોટ યુઝ થઈ જશે, અને સેટ કરશું તો સેટ થશે, રીસેટ કરશું તો રીસેટ થશે. ચલો, આટલે સુધી યાદ છે. હા સર. હવે આગળ વધીએ. આપણે હવે આપણે એક એનેબલ પિન નું એડિશન કરવા માંગતા હતા, તો તેના માટે આપણને શું જોઈએ? એક એન્ડ ગેટ જોઈએ અહીંયા ગાડી, જે એસ ઇનપુટ ને ત્યારે જ આગળ જવા દે જ્યારે 1 એનેબલ પિન પર આપીએ. તો જે પણ એસ હોય, એસ જો 0 હોય અને એનેબલ પિન 1 હોય તો આગળ શું જશે બોલો? અહીંયા ગાડી શું આવશે? 0. 0, એટલે કે એસ આગળ જશે જ્યારે એનેબલ 1 હોય ત્યારે. ઠીક છે, સિમિલરલી જ્યારે એસ ની વેલ્યુ 1 હોય તો બોલો આગળ શું જશે? વન 1, એટલે કે એસ ની વેલ્યુ આગળ ગઈ. તો ટૂંકમાં એનેબલ પિન જસ્ટ એસ ને એક્ટિવેટ અથવા તો ડીએક્ટિવેટ કરવા માટે યુઝ થઈ ગઈ અહીંયા ગાડી. ઠીક છે, તેવી જ રીતે આર માટે પણ જોઈએ, એટલે આપણે આર માટેની પિન નું નામ પણ એનેબલ જ છે, એટલે આપણે શું કરીએ, એનેબલ માંથી બંને જગ્યાએ ઇનપુટ આ રીતે આપી દઈએ છીએ. તો આ આપણો એન્ડ ગેટ થયો અને આ આપણો આર થયો. સો ધીસ સર્કિટ ઇઝ કોલ્ડ એઝ ગેટેડ એસઆર લેચ, કેમ કે ગેટ નું
ઇન્ટ્રોડક્શન આપણે અહીંયા ઘડી કર્યું છે. એક દરવાજો જેવો સમજો, ત્યાં દરવાજો ખુલ્લો હશે તો જ આગળ વસ્તુ જશે તેવું. હવે તમે કંઈક ધ્યાન આપો તો આ સર્કિટમાં તમને એન્ડ પછી એક નોટ ગેટ કંઈક આવું દેખાય છે, બે જગ્યાએ દેખાય છે. અને તમને ખબર છે કે એન્ડ ગેટ પ્લસ નોટ ગેટ શું બને? બોલો. NAND. આ તો NAND જ બની જાય, ઠીક છે. એટલે કે આપણે એન્ડ અને નોટ ના વાપરવું હોય તો તેની જગ્યાએ ડાયરેક્ટલી NAND વાપરી શકીએ ને. હા સર. તો તે જ વસ્તુ આપણે અહીંયા ઘડી કરવાની છે. જોજો, આપણે જે આપણી સર્કિટ છે ગેટેડ SR લેચ, એની અંદર આપણે શું કરશું, એન્ડ અને નોટ ની જગ્યા ઉપર ડાયરેક્ટલી NAND જ યુઝ કરીશું. તો જસ્ટ હું અગાડી એન્ડ ના પાછળ એક બબલ મૂકી દઉં તો એ બની જશે NAND. તો આ રીતે બની જશે. ચાલો, ખ્યાલ આવી ગયો બધાને? બોલો. હા સર, ખ્યાલ આવી ગયો ને. તો આ વસ્તુ છે સિમ્પલ. આનું આપણે જસ્ટ એક ટ્રુથ ટેબલ અથવા તો કેરેક્ટરિસ્ટિક ટેબલ જોઈ લઈએ. તો અહીંયા ગાડી એનેબલ પિન આવશે, એસ ની વેલ્યુ આવે, આર ની વેલ્યુ આવે, ક્યુ અને ક્યુ બાર ની વેલ્યુ આવે, ઠીક છે. ક્યુ અને ક્યુ બાર. તો જ્યારે એનેબલ પિન ની વેલ્યુ ઝીરો હશે તે ટાઈમે શું થાય? બોલો. એનેબલ જ્યારે ઝીરો હોય ત્યારે શું થાય? ક્યુ અને ક્યુ બાર ની વેલ્યુમાં શું ફરક આવે? એનેબલ ઝીરો કરી દીધું એટલે એસ અને આર આપણે કઈ પણ રાખીએ શું એ આગળ જશે? બોલો. એનેબલ ને જ્યારે તમે આ સર્કિટમાં કન્ફ્યુઝ નહીં થતા, આગળની યાદ કરો, એન્ડ અને નોટ વાલી હને, બેઝિકલી આ જ સર્કિટ છે. આમાં કન્ફ્યુઝ નહીં થતા પેલું યાદ કરી લો, અથવા તો આમાં પણ તમે નેડ નો યુઝ કરીને એ પણ યાદ કરી શકો. તો બોલો, જ્યારે એનેબલ ઝીરો રાખશું તો સર્કિટ કામ કરશે? બોલજો. ના સર. બરાબર ને? એનેબલ ને જ્યારે ઝીરો રાખશું તો એન્ડ ગેટ ના લીધે એસ અને આર આગળ જશે જ નહીં, એટલે કે ઝીરો ઝીરો આગળ જશે. અને નોટ ગેટ ના લીધે એ ઝીરો નું વન થઈ જાય, એટલે ટૂંકમાં અહીંયા વન વન આગળ જાય જો આપણે એનેબલ ની વેલ્યુ ઝીરો રાખીએ તો. કેમ કે આ NAND ગેટ છે તો NAND ગેટ ને ધ્યાનમાં રાખીને પણ તમે જોઈશો, NAND ગેટ માં કોઈ પણ એક ઇનપુટ જો ઝીરો થાય તો આઉટપુટ વન થઈ જાય તે રીતનું. અને હવે આ જે બ્લેક કલર નો ભાગ છે એ નોર્મલ ઇન્વર્ટેડ SR લેચ વાળો છે, ઇન્વર્ટેડ SR લેચ, ઠીક છે. તો એ વન વન ને શું કરે? વન વન વેલિડ છે કે નોટ વેલિડ છે ઇન્વર્ટેડ SR લેચ ની અંદર? ચાલો હવે એનેબલ ની વેલ્યુ વન રાખીએ, એસ ની વેલ્યુ વન, આર ની વેલ્યુ ઝીરો. બોલો હવે શું થાય? એનેબલ ને વન રાખ્યું છે અને આપણે જે ઇન્વર્ટેડ SR હતું એને નોટ ગેટ એડિશનલ નાખીને એને એક્ચ્યુઅલ SR જેવું બનાવી દીધેલું. તો હવે સેટ કરીએ તો સેટ થાય એવું જ કામ કરવાનું છે. તો બોલ, આપણે સેટ નું ઇનપુટ આપ્યું કે રીસેટ નું? સેટ. સેટ નું આપ્યું તો આ સેટ થશે. સેટ એટલે શું? ક્યુ ની વેલ્યુ શું થઈ જાય? વન. વન. વેન ક્યુ ઇઝ વન, ક્યુ બાર
હવે આપણે રીસેટ ઇનપુટ આપ્યું છે એટલે Q શું થઈ જાય Q0 ને Q બાર હોય આ રીતે થશે અને Qn + 1 ને આપણે લખશું 0 ઠીક છે રીસેટ એના પછી આપણે ઇનપુટ એનેબલ 1 રાખશું એનેબલ તો 1 રાખવું જ પડશે તો જ કામ કરશે S અને R ની વેલ્યુ 0 કરી દઈએ તો બોલો નોટ યુઝ આપણે તમે અહીંયા આગળ ધ્યાન આપો તો જુઓ આપણે અહીંયા નોટ ગેટ ના લીધે જે ઇન્વર્ટેડ લોજિક હતું તે એક્ચ્યુઅલ લોજિક થઈ ગયું એટલે કે 00 વેલિડ થઈ ગયું ને 00 શું થઈ ગયું વેલિડ થઈ ગયું અને 11 નોટ યુઝ બરાબર છે સર નો ચેન્જ એટલે હા નો ચેન્જ આવશે ઠીક છે ધીસ ઇઝ નો ચેન્જ અને અહીંયા ગાડી આપણે લખી શકીએ QN ઓકે અને એનેબલ ઇઝ ઇક્વલ ટુ 1 SR ઇક્વલ ટુ 11 તો હવે બોલ હા ધીસ ઇઝ નોટ યુઝ જોજો તમારો ખાલી એક કન્ફ્યુઝન દૂર કરવા માટે 00 અહીંયા આપીને જોઈ લઈએ આપણે બરાબર કે શું થાય જુઓ એનેબલ તો 1 છે નો ડાઉટ એનેબલ ઇઝ 1 બટ S ઇઝ 0 R ઇઝ 0 હા ને હવે આ NAND ગેટ છે બરાબર એક્ચ્યુઅલમાં એન્ડ અને નોટ એ રીતનું આપણે યાદ રાખીએ પણ આ એન્ડ છે બોલો તો એક ઇનપુટ 0 બીજું 1 એક 1 બીજું 0 1 એન્ડ ગેટ નો પહેલાનો આન્સર શું આવે 1 1 આવે બરાબર એટલે 1 આગળ ગયો બીજાનો શું આવે 1 1 એટલે 1 આગળ ગયો હવે તમારે આ બ્લેક કલર નો જે ગેટ લેચ છે એ યાદ કરવાનો આ એક્ચ્યુઅલમાં ઇન્વર્ટેડ છે ઠીક છે અને લેફ્ટમાં રાઈટ જે લાલ કલરનું છે એને ભૂલી જાઓ હવે હવે આ નોર્મલ ઇન્વર્ટેડ એસઆર લેચ આવી ગયો અને ઇન્વર્ટેડ એસઆર લેચમાં 11 કેવું થાય 11 વેલિડ થાય ને અને નો ચેન્જ આવે નો ચેન્જ હા 11 અહીંયા ગાડી 11 હોય તો તે નો ચેન્જ આપે ઠીક છે નહીં કે બિગિનિંગમાં એટલે કે 00 આઈપોટ પણ ગયું 11 ઠીક છે આપણે ઇન્વર્ટેડ નું ઇન્વર્ટેડ કરી નાખ્યું એટલે નોર વાળું જે આઉટપુટ આવે તે રીતનું હવે આપણને મળે છે એટલે આપણે કહીએ છીએ કે જ્યારે 00 આપીએ તો આન્સરમાં નો ચેન્જ આવશે ઠીક છે યાદ રહેશે આ છે કેરેક્ટરિસ્ટિક ટેબલ અથવા તો ટ્રુથ ટેબલ પણ તમારે કેવું હોય તો તે ચાલે નોટ યુઝ્ડ તો અહીંયા ગાડી આપણે ઇનવેલિડ લખવું હોય તો તે પણ ચાલે નોટ યુઝ લખો તો તે પણ ચાલે ક્રોસ કરો અથવા તો ક્વેશ્ચન માર્ક કરો તે પણ ચાલે અનપ્રેડિક્ટેબલ આપણે લખી દો જો હા બોલો ના પડે ને લખવાની હા ના લખો લખો તો પણ ચાલે એક્ચ્યુઅલમાં ઇનવેલિડ એટલે આપણને કોઈ ના તો પાડવાનું નથી ઇનપુટ આપવાથી હા ને એટલે તમે નોટ યુઝ લખો તો વધારે બેટર છે અને બીજી વસ્તુ કે જ્યારે 11 આપીએ ત્યારે આન્સર તો આપણને ખબર છે કે શું આવે બરાબર પણ 11 પછી જ્યારે મેમરી સ્ટેટ આપીએ એટલે કે 00 ત્યારે આન્સર અનપ્રેડિક્ટેબલ થાય છે ઠીક છે એટલે આ સ્ટેટ આન્સર તો આપે છે પણ એના પછી એને જો સ્ટોર કરવાનો હોય 00 નેક્સ્ટ ટાઈમ આપીએ એના પછી તો આન્સર ઇન્વેલિડ થાય ઠીક છે તે આપણે જોયું હતું તો આને કેસમાં આપણે ગેટેડ એસઆર લેચ એક વખત ક્લિયર ડાયાગ્રામ પાછું આપણે જોઈ લઈએ એક મિનિટની અંદર તો અહીંયા ગાડી આપણે હવે નોર ગેટ નો યુઝ નથી કર્યો આપણે યુઝ કર્યો છે નેન્ડ ગેટ નો અને સેટ કરશું તો સેટ થશે આ કોઈ ઇન્વર્ટેડ લોજિક નથી આપવાનું કેમ કે આપણે એક નોટ ગેટ આગળ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો અને નોટ પછી એના નોટ ની અગાડી પણ આપણે એક એન્ડ નાખી દીધો એટલે બની ગયો નેન્ડ ધીસ ઇઝ ક્યુ બાર બોલો ઉપરના ઇનપુટ નું નામ શું આપવાનું S અને નીચે આપવાનું R તો this is called as gated SR latch
ઠીક છે, જસ્ટ એનું એક હવે વેવફોર્મ જોઈ લઈએ આપણે. વેવફોર્મ, વેવફોર્મ એટલે કે જ્યાં આપણને વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ અલગ અલગ ઇનપુટની વેલ્યુઝ જોવા મળે છે. ઠીક છે, આપણે આ રીતે કોઈ આ એસ ની વેલ્યુ આપીએ, આ હાઈ છે બરાબર, આ હાઈ લેવલ છે, આ લો લેવલ છે. આ રીતે આપણે એસ અને આર ની વેલ્યુ આપણી રીતે સેટ કરશું. અને આપણે એનેબલ પિનની પણ વાત કરી લઈએ. એનેબલ પણ પલ્સીસ આપણે જાતે ક્રિએટ કરવાના છે. ચાલો, એનેબલ પલ્સીસ ત્રણ વખત આપ્યા છે આપણે, અને આપણે અહીંયા ઘડી ક્યુ ની વેલ્યુ લખવાની, અથવા તો ક્યુ એન પ્લસ વન તમે કહો તો તે પણ ચાલે. બોલો, સ્ટાર્ટિંગમાં શું વેલ્યુ હશે? એકદમ બિગિનિંગમાં ક્યુ ની વેલ્યુ શું થવાની છે? આપણે રીસેટ કરવા માંગીએ છીએ, પણ એનેબલ ની વેલ્યુ શું છે એ જુઓ. એટલે આપણને આઉટપુટ મળશે નહીં, પણ આપણે અઝ્યુમ કરી શકીએ કે પ્રીવિયસ સ્ટેટ શું હતું. ઠીક છે, તો આ અહીંયા જે પણ આઉટપુટ હશે એ પ્રીવિયસ સ્ટેટનું આઉટપુટ હશે. ઠીક છે, જો પ્રીવિયસ સ્ટેટ ઝીરો હોય તો આપણે ઝીરો, વન હોય તો વન, આપણને ખબર જ નથી કે શું છે પ્રીવિયસ સ્ટેટ, તો આપણે જસ્ટ અઝ્યુમ કરી લીધી. ઠીક છે, એ ક્યાર સુધી રહેશે પ્રીવિયસ સ્ટેટ? જ્યાં સુધી એનેબલ ઇનપુટ ના આપી દઈએ, એટલે કે આ પોઈન્ટ સુધી, આટલે સુધી પ્રીવિયસ સ્ટેટ રહેશે. આપણે અઝ્યુમ કર્યું વન એટલે આપણે વન પર ગયા છે, ઝીરો અઝ્યુમ કરીએ તો ઝીરો પર જશે. તો ખ્યાલ આવ્યો તમને? આ સ્ટાર્ટિંગ નું એનેબલ પિન સુધી એનું આઉટપુટ બદલાવાનું જ નથી. ઠીક છે, યસ સર. હવે એનેબલ ને આપણે એક્ટિવેટ કરી દીધો. ઠીક છે, એનેબલ ને થોડોક ટાઈમ માટે એક્ટિવેટ કર્યો, તો તે ટાઈમે તમે જોજો એસ અને આર ની વેલ્યુ શું છે. એસ ની વેલ્યુ શું છે એ ટાઈમે? ઝીરો. રીસેટ એટલે ક્યુની વેલ્યુ શું થાય બોલો?
0 0 ભલે ઇનપુટ ગમે તે બદલાયા કરે પણ એનેબલ 0 થઈ ગયું એટલે વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. હવે નેક્સ્ટ એનેબલ પલ્સ આવ્યું તો હવે આપણે ચેક કરવાનું ભાઈ કે હવે ઇનપુટમાં શું બદલાવ આવે છે. તો બોલો s ઇક્વલ ટુ કેટલા છે હવે 1 છે અને r ઇક્વલ ટુ કેટલા છે આ પોઈન્ટ અગાડી 0 છે. તો હવે બોલો આન્સર શું થાય q1 અને q-bar 0 અને આપણે ખાલી q જ જોતા છે એટલે q ની વેલ્યુ 1 થઈ ગઈ. એ નેક્સ્ટ એનેબલ પલ્સ સુધી એની એજ રહેશે ભલે ઇનપુટ ચેન્જ થયા કરે નો પ્રોબ્લેમ. એનેબલ ને જ આપણે ચેક કરવાનું. હવે એનેબલ આ પાછું આવ્યું તો તે ટાઈમે આપણે s અને r શું છે જોવાનું. s ઇક્વલ ટુ 0 થયું હવે r ઇક્વલ ટુ થયું 1. બોલો q0 તો આ રીતે આઉટપુટ આપણું બદલાશે. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણે લોજિક સિમ્બોલની વાત કરી લઈએ ગેટેડ એસઆર લેચ માટે. તો સિમ્પલ જે આગળનું હતું એ જ છે, એસઆર q q bar, આ એસઆર q q bar અને એડિશનલ એક પિન જેનું નામ આપણે આપી દઈએ EN. થઈ ગયું? છે સિમ્પલ? બોલો, ખ્યાલ આવી ગયો બધાને? હવે તમે જુઓ તો ધારો કે મારે ક્યુ માં 1 સ્ટોર કરવો છે તો ઇનપુટ શું આપીએ એસ અને આર? એસ વન ને આર ઝીરો. સિમ્પલ, ક્યુ 0 રાખવું હોય તો સેમ એ રીતે એસ 0 રાખશે, આર 1 રાખશે, એટલે કે રીસેટ કરે. તો તમે એક વસ્તુ જુઓ અહીંયા ગાડી, એસઆર લેચ ની અંદર મેમરી સ્ટોર તો થાય છે, એટલે કે આ સ્ટોર કર્યા પછી આપણે એસ ઇક્વલ ટુ 0 આર ઇક્વલ ટુ 0 કરી દઈએ તો પ્રીવિયસ સ્ટેટ સ્ટોર થઈ જાય. એસ ઇક્વલ ટુ 0 આર ઇક્વલ ટુ 0 કરીએ તો પ્રીવિયસ સ્ટેટ સ્ટોર થઈ જાય. પણ જ્યારે પણ એક જ બીટને આપણે સ્ટોર કરવું છે તો આપણે બે બીટને કેમ ઇનપુટમાં આપીએ? બરાબર ને? આપણે બે ઇનપુટ આપીએ છીએ એક બીટને સ્ટોર કરવા માટે. અહીંયા પણ અગાડી પણ 0 સ્ટોર કરવા માટે એસ 0 અને આર 1 કર્યું, તો એસ અને આર બંને પર આપણે ઇનપુટ આપીએ છીએ. હવે એક જ બીટને સ્ટોર કરવાનું છે તો આપણે એવું કંઈક ડિઝાઇન કરવું પડે કે ખાલી એક જ બીટનો આપણે ઇનપુટમાં પણ આપીએ. અહીંયા આગળ તો એસ અને આર બે આપીએ છીએ, એટલે સર્કિટમાં થોડુંક મોડિફિકેશન કરવામાં આવ્યું. સર્કિટમાં શું મોડિફિકેશન કરવામાં આવ્યું? તો જે એસઆર લેચ છે આપણો, એસઆર અને એનેબલ પિન અહીંયા આગળ, તો તેમાં શું કરશે? હવે તમે એસ અને આર ધ્યાનથી જુઓ તો એસ ની વેલ્યુ જ્યારે મેમરી સ્ટોર કરવાની વાત આવે ત્યારની વાત કરું છું, એસ ની વેલ્યુ જ્યારે 0 કરીએ તો આર ની વેલ્યુ શું કરી દઈએ આપણે તે ટાઈમે? 1 રાખીએ મેમરી સ્ટોર કરવાની તે ટાઈમે, ઠીક છે ને? અને એસ ની વેલ્યુ 1 રાખીએ ત્યારે આર ની વેલ્યુ આપણે 0 કરીએ છીએ, ઠીક છે? મેમરી જ્યારે અંદર ઇનપુટમાં આપીએ છીએ ત્યારની વાત છે. તો ઇન શોર્ટ એસ અને આર એકબીજાના કોમ્પ્લિમેન્ટ જેવા છે. તો બસ આ જ લોજિક યુઝ થયું છે, એસ ને જે પણ ઇનપુટ આપવામાં આવશે એનું કોમ્પ્લિમેન્ટ આપણે આર ને આપી દઈશું. હવે જોજો, હવે ધારો કે હું અહીંયા ગાડી ઇનપુટમાં ખાલી 0 જ આપું, એક જ બીટનો ઇનપુટ હવે મેં આપ્યો છે, ઠીક છે? તો એસ ને શું મળશે? 1. એસ ને શું મળશે? 0 અને આર ને શું મળશે? 1 સિમ્પલ જે આપણે આપવા માંગતા હતા, ઠીક છે? ઇનપુટમાં એક જ બીટ આપ્યું અને એક્સ્ટ્રા ખાલી નોટ ગેટ નો યુઝ કરી લીધો અને ઇન્વર્ટેડ ઇનપુટ આર ને આપી દીધું. તો બોલો એસ 0 આર 1 આન્સર શું આવે? તો હવે તમે જુઓ એક બીટ સ્ટોર કરવાનો, કયો બીટ? 0.
આપણે અહીંયા અઝ્યુમ કર્યું છે કે એનેબલ હાઈ કર્યું છે બરાબર, અથવા તો આન્સર આવતો જ તો ઝીરો સ્ટોર કરવા માંગુ, આપણે એનેબલ પલ્સ આપ્યું તો ઝીરો સ્ટોર થઈ ગયું. ઠીક છે, સિમિલરલી આપણે વન સ્ટોર કરવા કહેશું તો વન સ્ટોર થઈ જશે. ચાલો હવે આપણે ધારો કે ઇનપુટ આપી દઈએ છીએ વન, તો એસ માં શું આવશે બોલો? એટલે કે આપણે વન ઇનપુટ આપ્યું, વન સ્ટોર થઈ ગયું. ઠીક છે, પછી આપણે શું કરશું, વન ને રિમૂવ કરી દેશું. સ્ટોર તો થઈ ગયું ભાઈ, હવે દર વખતે આપણે સ્ટોર કરવાનું તો ઇનપુટ આપતા થોડી દેવાનું છે. ઇનપુટ ટાઈપ સ્ટોર કર્યું, ધેટ્સ ઇટ, ઇનપુટ ને રિમૂવ કરી દો, ઇનપુટ ને રિમૂવ કરી દો, ઇનપુટ ને રિમૂવ કરી દો અને એનેબલ ને ખાલી ઝીરો કરી દો, તો વન રહેશે કે નહીં રહેશે? રહેશે ને, એનેબલ ઝીરો કર્યું એટલે પ્રીવિયસ સ્ટેટ સ્ટોર થઈ જ ગયું, સમજો. એટલે ઇનપુટ આપીને સ્ટોર કરી દીધું અને એ ઇનપુટ ત્યાંનું ત્યાં જે મેમરી છે ત્યાંની ત્યાં રહી, તેના માટે આપણે ઇનપુટને તો રિમૂવ કર્યું પણ એનેબલ પિનને શું કરી દીધું આપણે? ઝીરો. ઇનપુટને રિમૂવ એટલે કે આપણે ઇનપુટને ધારો કે વનની જગ્યાએ ઝીરો આપી દીધું એવું સમજો, અને એનેબલને શું કરી દીધું આપણે? ઝીરો. એનેબલ ઝીરો કરી દીધું એટલે આપણું જે પ્રીવિયસ સ્ટેટ છે તેનું તેજ રહેશે. એનેબલ ઝીરો એટલે અહીંયા આગળ આવીને જોઈ લો, એનેબલ ઝીરો એટલે આ નેન્ડ ગેટ છે એટલે અંદર જશે 1-1, અને નેન્ડ ગેટ નો એક ઇનપુટ 0 એટલે આઉટપુટ એ 1-1 માં આપી દે ને. હવે 1-1 એટલે આ ઇન્વર્ટેડ SR લેચ થઈ ગયો એટલે નો ચેન્જ આઉટપુટ માં આપશે ને. ઠીક છે, એટલે એનેબલ ને આપણે 0 કરી દઈએ તો પ્રીવિયસ સ્ટેટ આપણને આઉટપુટ મળી રહી છે. તો આ રીતે એક જ બીટ હવે આપણે ચેન્જ કરશું, એક જ બીટ ઇનપુટ આપશું અને મેમરીમાં સ્ટોર થઈ જાય. ઠીક છે, હવે તમારે ધારો કે એક બાઇટ ની મેમરી બનાવવી છે, 1 byte ની, તો આવા 8 સર્કિટ લઈ લો આવી, એટલે 8 byte તમે સ્ટોર કરો. તમારે 1 kilobyte મેમરી બનાવવી છે, તમે 1024 આવી સર્કિટ લઈ લો, તમે 1 kilobyte મેમરી બનાવી દેશો આ ફ્લિપ ફ્લોપ નો યુઝ કરીને. ખ્યાલ આવે છે, જ્યાં 1 સ્ટોર કરવાનું ત્યાં 1 કરો, 0 કરવાનું ત્યાં 0 કરો. તો બેઝિકલી મેમરીમાં શું હોય છે, કમ્પ્યુટરમાં શું હોય છે, બધું 0 અને 1. 0 અને 1 એટલે આપણને ખબર છે, લો વોલ્ટેજ હાઈ વોલ્ટેજ. ઠીક છે, તો આ જે સર્કિટ બની એનું કંઈક નામ આપવામાં આવ્યું છે, તો SR લેચ સિવાય કોઈ નામ સાંભળ્યું છે તમે? ફ્લિપ ફ્લોપ. ફ્લિપ ફ્લોપ તો નહીં. અહીંયા આગળ આપણે ટ્રિગરિંગ જે આપણે એનેબલ પિન આપીએ છીએ એ લેવલ છે એટલે કે હાઈ અથવા તો લો. ઠીક છે, હાઈ અથવા તો હાઈ માં એ ચાલુ રહેશે એક્ટિવેટ, લો માં એ ડીએક્ટિવેટેડ થઈ જશે. પણ ફ્લિપ ફ્લોપ માં શું હોય છે, ક્લોક્સ હોય છે અને ત્યાં એજ ટ્રિગરિંગ હોય છે, એટલે કે અહીંયા લેવલ ની એ આઈડેન્ટિફાય કરશે પણ એજ આઈડેન્ટિફાય કરશે, એટલે જ્યારે આ ફોલિંગ એજ અથવા તો રાઇઝિંગ એજ આવે ત્યારે એ કામ કરે. ઠીક છે, તો આ ફ્લિપ ફ્લોપ તો નથી પણ આનું નામ આપણે આપશું ડી લેચ. તો યાદ રહેશે નામ ડી લેચ. તો ડી લેચ આપણે હવે ડી લેચ ના સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ અથવા તો લોજિક ડાયાગ્રામ. તો આ આપણા 2 NAND ગેટ થયા, આ આપણો ઇન્વર્ટેડ SR બન્યો. ઠીક છે, અત્યારે ઇન્વર્ટેડ SR બન્યો QQ bar, પણ આપણે એમાં ઘણી બધી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી, એન્ડ અને નોટ એટલે NAND બનાવી દીધો આપણે, પછી આ બેને ઇનપુટને કનેક્ટ કરીને એને એનેબલ નામ આપ્યું. આ આપણો S હતો, આ આપણો R હતો, પણ આપણે ઇનપુટ એક જ બનાવવા માંગ્યું એટલે આપણે શું કર્યું, અહીંયા ગાડી નોટ ગેટ લગાવી દીધું અને આને હવે નામ આપીએ D. તો સમજ પડી? બોલો. હા સર. ઠીક છે, જો સર્કિટ નાનામાંથી મોટી થઈ ગઈ હોય પણ
નાનામાં જો નાનું આપણને ખબર હોય, આ જે નાનો પાર્ટ ખબર હોય તો આપણને મોટો પાર્ટ પણ ખબર પડી જાય. તો કોઈ પણ ઇલેક્ટ્રોનિક સર્કિટ તમે જોશો, જો મોટી હોય, કોમ્પ્લેક્સ હોય, તો એ નાના નાના સબ પાર્ટમાં બનેલી હોય છે. તો નાના નાના પાર્ટ આપણને ખબર હોય, ઇન્ટરકનેક્ટેડ હોય છે એકબીજાના સાથે, તો નાના પાર્ટ કેવી રીતે કામ કરે એ ખબર પડે, આખી સર્કિટ કેવી રીતે કામ કરે એ આપણને ખ્યાલ આવી જાય. હવે આપણને એ પણ ખબર છે કે આ જે નેન્ડ ગેટ છે એ તો બ્લોક છે ડ્રો કરેલો, પણ નેન્ડ ગેટની અંદર શું હોય છે, કયા ટ્રાન્ઝિસ્ટર, રેઝિસ્ટર વગેરે શું હોય છે એ પણ આપણે જોયું હતું. તો બેઝિકલી એ વસ્તુ જો આપણે અહીંયા આગળ ડ્રો કરશું તો તમને લાગશે કે આ શું ડ્રો કર્યું, ઠીક છે. પણ તમને ખબર છે નાની નાની સર્કિટ, તો આખું વસ્તુ તમને ખ્યાલ આવી જશે. તો હવે ડી લેચ નો લોજિક સિમ્બોલ આપણે ડ્રો કરીએ, તો ધીસ ઇઝ ડી, ધીસ ઇઝ એનેબલ પિન, ધીસ ઇઝ ક્યુ એન્ડ ધીસ ઇઝ ક્યુ બાર, ધેટ્સ ઇટ. ધીસ ઇઝ અવર ડી લેચ, અથવા તો ગેટેડ ડી લેચ, કેમ કે એનેબલ પિન આપણે એને આપી દીધી છે. તો આ રીતે આપણે બનાવી શકીએ. જો ડી લેચ આપણે નોર ગેટ નો યુઝ કરીને બનાવવું હોય તો તે પણ બનાવી શકીએ, નો પ્રોબ્લેમ. હવે એનું ટ્રુથ ટેબલ પણ જોઈ લઈએ ડી લેચ નું. ડી લેચ નું આપણે જોવાનું બાકી છે. તો આપણો આ ડી છે, આ ક્યુ છે, આ ક્યુ બાર છે. ચાલો એનેબલ પિન આપણે ઝીરો રાખીએ. એનેબલ પિન જો ઝીરો રાખીએ તો શું એ ડી ની વેલ્યુ પર ડિપેન્ડ કરશે? એનેબલ ઝીરો રાખીએ તો ડી ની વેલ્યુ પર ડિપેન્ડ કરશે આઉટપુટ? ના, ના કરે, એટલે ડોન્ટ કેર. ડી ની વેલ્યુ ઝીરો હોય કે વન, સર્કિટ ડોન્ટ કેર. અને આઉટપુટમાં શું આવશે? નો ચેન્જ લખશો આપણે, ઠીક છે. કેરેક્ટરિસ્ટિક ટેબલ અથવા ટ્રુથ ટેબલ આને કહી શકો તમે. હવે એનેબલ ને વન કરશું, ડી ને વન કરશું, હવે બોલો આઉટપુટ શું આવે? બોલો, કન્ફ્યુઝ નથી. Q1, વેરી ગુડ. વન સ્ટોર કરવા કીધું તો વન સ્ટોર થાય, ધેટ્સ ઇટ. અને D એટલે તમારે આ રીતે યાદ રાખવાનું, S અને આ R, એટલે કે અહીંયા આગળ D લખવાનું. D જે છે તે જ S છે અને R એનું ઇન્વર્ટેડ છે, બસ. એટલે પછી એનેબલ ને વન રાખીએ, D ને ઝીરો કરીએ, આઉટપુટ શું થાય? ઝીરો. આપણું કામ આમાં બીજી કોઈ પોસિબિલિટી આવતી નથી, બંને વન વન તો થવાના જ નથી, એસ અને આર, બરાબર. કેમ કે ડી ઝીરો રાખીએ તો ઇન્વર્ટ કરીને આર બને, એટલે આર વન થઈ જ જાય, એસ ઝીરો થઈ જ જાય, બંને વન વન અહીંયા પોસિબલ છે જ નહીં. એટલે ડી લેચ આપણે મેમરી સ્ટોરેજ એલિમેન્ટ તરીકે યુઝ કરશું. તો બધાને ખ્યાલ આવે છે? હા સર, ઠીક છે. તો આ થયું આપણું ગેટેડ ડી લેચ અથવા તો ડી લેચ. પછી આપણે જોયું ગેટેડ એસઆર લેચ અને આપણે નોર્મલ એસઆર લેચ જોયું. તો જો તમે ધ્યાનથી, તો ધીમે 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 આપણે આગળ વધતા છે. હવે આપણે જોશું જેકે ફ્લિપ ફ્લોપ, અને જેકે ફ્લિપ ફ્લોપ જોશું, પછી જે રીતે એસઆર માંથી આપણે ડી બનાવ્યો એવી જ રીતે જેકે માંથી ટી બનાવશું. ટી, ટી ફોર ટોગલ, ટોગલ ઝીરો નું વન, વન નું ઝીરો, એ રીતે. તો જેકે ફ્લિપ ફ્લોપ બનાવશું, જેકે માંથી ટોગલ બનાવશું. પણ બેઝ જે છે, જે મેઇન બેઝ છે, તો બેઝ સર્કિટમાં આપણને ખ્યાલ છે કે દર જગ્યાએ મેઇન સર્કિટ એસઆર લેચની જ છે, ઠીક છે. એટલે એસઆર લેચ આપણે પહેલે જોયું. હવે જે ટ્રિગરિંગ થશે, જે ક્લોક આપશું આપણે, એ ક્લોક બે ટાઈપના હશે. એક તો એજ ટ્રિગરિંગ, બંને એજ ટ્રિગરિંગ જ થવાના છે, પણ એક લો ટુ હાઈ એજ અથવા તો પોઝિટિવ એજ ટ્રિગરિંગ, એટલે કે આપણે જે એનેબલ પિન, ધારો કે આ રીતે, આ જો આ કન્ટિન્યુઅસ પલ્સિસ આવશે હવે, ઠીક છે, એની અંદર આઈડેન્ટિફાય થશે, એટલે કે આ જ્યારે હાઈ હોય ત્યારે ઓન રહેશે એવું નથી, હવે જ્યારે હાઈ હોય ત્યારે સર્કિટ ઓન રહેશે એવું નથી. હવે એજ
જ્યારે ઝીરો થી હાઈ થશે ત્યારે ટ્રિગરિંગ થશે, એટલે કે આ જગ્યા ઉપર એસ અને આર ની વેલ્યુ જે પણ છે એના હિસાબે આઉટપુટ મળશે. આ પોઈન્ટ અગાડી, આ ટાઈમ અગાડી પોઝિટિવ એજ ટ્રિગરિંગ આને કહેવાશે. આ બધા પોઝિટિવ એજ. અને બીજી સર્કિટ આપણે જોશું જ્યાં નેગેટિવ એજ ટ્રિગરિંગ હોય. તો નેગેટિવ એજ ટ્રિગરિંગમાં ટ્રિગરિંગ ક્યારે થશે? જ્યારે ફોલિંગ એજ હોય. ફોલિંગ એજ ઉપર વાળીને આપણે રાઇઝિંગ એજ પણ કહેશું, રાઇઝિંગ એજ, અથવા તો પોઝિટિવ એજ. એજ ધાર અને નીચેને કહેશું આપણે ફોલિંગ એજ અથવા તો નેગેટિવ એજ. નેગેટિવ એજ એટલે કે ફોલિંગ, હાઈ ટુ લો જ્યારે પલ્સ મળે છે ત્યારે, એટલે કે આ પોઈન્ટ અગાડી સર્કિટ એક્ટિવેટ થશે. આ એક પોઈન્ટ, બે પોઈન્ટ, ત્રણ પોઈન્ટ, ચાર પોઈન્ટ, પાંચ પોઈન્ટ, એ રીતે પીરિયોડિકલી આટલા ટાઈમ પછી. ઠીક છે. જ્યારે આગળ આપણે લેવલ ટ્રિગરિંગ જોયું, જે એનેબલ પિન હતી એ લેવલ ટ્રિગરિંગ હતું. તો લેવલ ટ્રિગરિંગમાં શું હતું? જ્યારે પણ હાઈ પલ્સ આવે તે પૂરા ડ્યુરેશન સુધી ઓન રહેતું હતું. હવે પૂરા ડ્યુરેશન સુધી નહીં પણ એક મોમેન્ટ સુધી, ખાલી આ પોઈન્ટ પોઈન્ટ સુધી જે પણ ઇનપુટ હશે એના હિસાબે આઉટપુટ મળી જશે. પછી આટલા ટી ડ્યુરેશન સુધી એનું આઉટપુટ બદલાશે જ નહીં. પછી જ્યારે પાછો ફોલિંગ એજ આવશે ત્યારે એ ઇનપુટ કન્સિડર કરશે અને આપણને આઉટપુટ આપશે. ઠીક છે. તો આને એક સ્પાઇક પણ આપણે કહી શકીએ, પોઝિટિવ સ્પાઇક અથવા નેગેટિવ સ્પાઇક. તો જો આપણે એસઆર ફ્લિપફ્લોપ ની અંદર આ રીતનું એજ ટ્રિગરિંગ રાખીએ તો ત્યારે આપણું એસઆર લેચ ને જો આપણે એજ ટ્રિગરિંગ રાખીએ તો એ એસઆર લેચ બની જશે એસઆર ફ્લિપ ફ્લોપ. ઠીક છે. લેચમાં શું હોય? ગેટ હોય અથવા તો ગેટ ના પણ હોય. પણ જ્યારે એને એજ ટ્રિગરિંગ ઇન્ટ્રોડ્યુસ કરાવીએ આપણે તો ત્યારે એ બની જશે એસઆર ફ્લિપ ફ્લોપ. ઠીક છે. અને આ એજ ટ્રિગરિંગ આવશે ક્યાંથી? તો તેના માટે પલ્સ જનરેટરનો યુઝ કરવામાં આવશે. પલ્સ જનરેટર તમે ઈસીસી સબ્જેક્ટની અંદર કદાચ સિગ્નલ જનરેટર જોયું હશે. સિગ્નલ જનરેટર, તો સિગ્નલ જનરેટર અલગ અલગ ટાઈપના ફંક્શન્સ જનરેટ કરે. સાઇનુસોઇડ ફંક્શન જનરેટ કરે, ટ્રાયંગ્યુલર ફંક્શન જનરેટ કરે, સ્ક્વેર વેવ જનરેટ કરે. તો સ્ક્વેર વેવ ઇઝ અવર પલ્સ. ઠીક છે. તો આ પલ્સ જનરેટ કરીને એને સર્કિટને આપવામાં આવશે ગેટની જગ્યા પર, એનેબલ પિનની જગ્યા પર. ત્યારે એ જે લેચ છે એને આપણે કહેશું ફ્લિપ ફ્લોપ. તો જસ્ટ આ જ ડિફરન્સ. ઓસિલેટર શું? જે આપણને અલગ અલગ ટાઈપના પલ્સિસ જનરેટ કરીને આપે છે. અને બીજું આપણે જોયું હતું ઓસિલોસ્કોપ. ઓસિલોસ્કોપ બેઝિકલી શેના માટે યુઝ થાય? તો આ જે બધા ફંક્શન જનરેટ કરે છે એને જસ્ટ જોવા માટે. ઠીક છે. વિઝ્યુઅલી જોવા માટે કે પલ્સ જનરેટ થયું કેવું દેખાય છે, તો તેના માટે ઓસિલોસ્કોપનો આપણે યુઝ કરીએ. ઓકે. તો આપણે જસ્ટ પોઝિટિવ એજ ડી ફ્લિપ ફ્લોપ વિશે થોડુંક જોઈ લઈએ, અથવા તો એજ ટ્રિગર્ડ ડી ફ્લિપ ફ્લોપ. ઠીક છે. તો સિમ્પલ એની અંદર શું હશે? આપણો એસઆર એસઆર માંથી જ બનેલો છે ને, અને અહીંયા આગળ આપણે એને ડી નામ આપી દઈએ. આર માં તો ઇન્વર્ટેડ આઉટપુટ આવશે. અને અહીંયા આગળ જે હવે ટ્રિગરિંગ થવાનું છે એ ક્લોક હશે. એટલે કે આપણે જો રાઇઝિંગ એજ વાળું આપીએ, અહીંયા આગળ જો રાઇઝિંગ એજ પર આપણે જરાક જસ્ટ મેન્શન કરી દઈએ. ઓકે, ધીસ ઇઝ અવર રાઇઝિંગ એજ. અને આ ક્લોક જનરેટ ક્યાંથી થશે? પલ્સ જનરેટરમાંથી. ઠીક છે. પલ્સ જનરેટરમાંથી પલ્સ જનરેટ થશે. અને પલ્સ ટ્રાન્ઝિશન ડિટેક્ટર, એક
અલગ સર્કિટ એડ કરશું જે આ ટ્રાન્ઝિશન ડિટેક્ટ કરશે. ટ્રાન્ઝિશન ટ્રાન્ઝિશન એટલે શું? ટ્રાન્ઝિશન. તો આપણે પલ્સ ટ્રાન્ઝિશન ડિટેક્ટર, પલ્સ જનરેટ કરશે. પલ્સ જનરેટર જનરેટ કર્યા પછી પલ્સ ટ્રાન્ઝિશન ડિટેક્ટ થશે. ટ્રાન્ઝિશનમાં હાઈ ટ્રાન્ઝિશન અથવા તો પોઝિટિવ ટ્રાન્ઝિશન અને નેગેટિવ ટ્રાન્ઝિશન અથવા તો લો ટ્રાન્ઝિશન, તો આ ડિટેક્ટ થશે એક્ઝેક્ટ તે ટાઈમ ઉપર. ટ્રાન્ઝિશન એટલે જ્યારે કઈ વસ્તુ ઝીરો માંથી વન થાય તો તેને એક ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. વન માંથી ઝીરો થાય તો તે એક ટ્રાન્ઝિશન થયું. એક ફેઝમાંથી બીજા ફેઝમાં કઈક વસ્તુ બદલાય એને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિશન. ઓકે ચાલો, તો આ એક એક્સ્ટ્રા આવી ગયું. હવે આ ટ્રાન્ઝિશન આપણે એજમાં જોતા છે, ઠીક છે? એજમાં જોતા છે એટલે દર વખતે તમારે આ એક સિમ્બોલ ખાલી ધ્યાનમાં રાખવાનો, ટ્રાયંગલ વાળો. આ ઇન્ડિકેટ કરે છે એજ. તો યાદ રહેશે ટ્રાયંગલ સિમ્બોલ, જ્યાં પણ આપણો ક્લોક પલ્સ હશે ત્યાં. તો આ થઈ ગયો ડી ફ્લિપ ફ્લોપ ફ્રોમ એસઆર ફ્લિપ ફ્લોપ, ઠીક છે? આપણે જો આ ડી નું આગળનું બે વસ્તુ કાઢી નાખીએ તો એ એસઆર ફ્લિપ ફ્લોપ બની જશે, અથવા તો પોઝિટિવ એજ ટ્રિગર્ડ એસઆર ફ્લિપ ફ્લોપ બની જશે. અને જસ્ટ ડાયરેક્ટલી આપણે ડી ફ્લિપ ફ્લોપ નું એસઆર ફ્લિપ ફ્લોપ માંથી ના બનાવવું હોય, બને તો એસઆર માંથી જ, પણ લોજિક ડાયાગ્રામ ડાયરેક્ટલી ડી નો ડ્રો કરવો હોય, તમે ડી ફ્લિપ ફ્લોપ નો આ પણ ડ્રો કરી શકો અને નીચેવાળો તમને ખબર જ છે શું કરવાના છે. આ ડી બની ગયો, અંદર આપણે કઈ લખવાની જરૂર નથી. અને આ આપણો ટ્રિગરિંગ પલ્સ બની ગયું. આપણે અહીંયા આગળ ટ્રાયંગલ ડ્રો કરી દઈશું. આ થયો આપણો ક્યુ, આ થયો આપણો ક્યુ બાર. ધેટ્સ ઇટ, ધીસ ઇઝ અવર પોઝિટિવ એજ ટ્રિગર્ડ ડી ફ્લિપ ફ્લોપ નું લોજિક સિમ્બોલ. તો યાદ રહેશે બધાને, ઠીક છે? હા સર. આનું તો જોજો જનરલી શું હશે, પલ્સ જનરેટર પછી પલ્સ ટ્રાન્ઝિશન ડિટેક્ટર પછી આપણો જે આ પલ્સ, જો પલ્સ ટ્રાન્ઝિશન ડિટેક્ટરમાં પોઝિટિવ એજ ટ્રિગરિંગ વાળું આપણે યુઝ કરશું તો બસ આ પલ્સ ડિટેક્ટ થશે. ધેટ્સ ઇટ. આને આપણે આપતા છીએ આપણા ટ્રાયંગલ પાસે, એટલે કે આપણા જે પણ હોય ક્લોક તેના પાસે, ઠીક છે? તો જનરલી આપણે જ્યારે પણ સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરશું ત્યારે આ આગળના જે બે બ્લોક છે એને આપણે ડ્રો નથી કરતા, ઠીક છે? જ્યારે પણ આપણે સર્કિટ અથવા તો ડ્રો કરશું, તો ના કરો તો પણ ચાલશે, કરો તો પણ ચાલશે. પણ ટૂંકમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જનરેટ ક્યાંથી થાય છે, ઠીક છે? હવે એનું જસ્ટ ટ્રુ ટેબલ આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ સી નામ છે, સી સી ફોર ક્લોક અથવા તો સી એલ કે આપણે લખશું. ઇનપુટનું નામ છે ડી, આઉટપુટ ક્યુ અને ક્યુ બાર. ચલો, ક્લોકની વેલ્યુ જ્યારે ઝીરો છે અથવા તો પોઝિટિવ એજ આપણે નથી આપતા, તો તે ટાઈમે ડીની વેલ્યુ ડિસ્કાર્ડ થશે અને આઉટપુટમાં નો ચેન્જ આવશે, આટલું આપણને ખબર છે. હવે જ્યારે પોઝિટિવ એજ આવે છે ત્યારે જો ડીની વેલ્યુ વન હોય તો આન્સર શું આવે? એક મિનિટ, આપણો બધો ડેટા થોડો કસે ગાયબ થઈ ગયો છે ઓટોમેટિક. ચાલો, આવી ગયો. તો ડી ની વેલ્યુ જો વન રાખશું તો ક્યુ ની વન થશે, ક્યુ બાર ની ઝીરો. પાછો પોઝિટિવ એજ આપીને ડી ની વેલ્યુ ઝીરો આપીએ, ક્યુ ની વેલ્યુ સોરી આ ઝીરો થશે, ક્યુ ની વેલ્યુ વન આપે તો આ ક્યુ બાર કાઢી નાખો તો સિમ્પલ છે. ડી ની વન રાખું તો ક્યુ વન થાય, ડી ની ઝીરો રાખો ક્યુ ઝીરો થાય. આ છે આપણો પોઝિટિવ એજ ટ્રિગર્ડ ડી ફ્લિપ ફ્લોપ. જો આપણે નેગેટિવ એજ નું ડ્રો કરવા ગઈ તો બસ અહીંયા ગાડી શું કરવાનું, તમારે એજ ને નેગેટિવ બતાવી દેવાની. ધેટ્સ ઇટ, અને તે ટાઈમે એક્ટિવેટ થશે. ઓકે, તો
ખ્યાલ આવે છે બધાને? યસ સર. અને હવે ડી ફ્લિપ ફ્લોપ નું આપણે લોજિક ડાયાગ્રામ આખો એચ ટ્રિગર નો ડ્રો કરી લઈએ. તો સિમ્પલ મારી સાથે બોલતા જજો. આ આપણે પહેલા શું ડ્રો કરીએ, ઇન્વર્ટેડ એસઆર લેચ યુઝિંગ નેન્ડ ગેટ, પહેલા આપણે આ ડ્રો કરીએ છીએ. પછી આપણે શું કરીએ, એના આગળ બે કયા ગેટ એક્સ્ટ્રા એડ કરીએ, બીજા નેન્ડ કરી દઈએ. જોજો સિમ્પલ સિમ્પલ જ છે. પછી આપણે શું કરીએ, એક એનેબલ ની જગ્યા હવે આપણે અહીંયા આગળ શું કરવાનું છે, ક્લોક પલ્સ. તો આ આપણો ક્લોક પલ્સ, ક્લોક પલ્સ પછી પલ્સ ટ્રાન્ઝિશન ડિટેક્ટર. તમારે ડ્રો કરવું હોય તો કરવાનું, ના કરવું હોય ના કરવાનું, નો પ્રોબ્લેમ. ઠીક છે, ખાલી ક્લોક લખી દો, દેટ ઇઝ ઓલસો ઓકે. પછી આપણે ડી ડી બનાવતા છે. જો એસઆર ફ્લિપ ફ્લોપ બનાવવાનું હોય તો અહીંયા આગળ એસ અને અહીંયા આગળ આ લખવાનું, આ બની ગયું એસઆર ફ્લિપ ફ્લોપ. ડી ફ્લિપ ફ્લોપ બનાવવાનું હોય તો ખાલી એક વસ્તુ ચેન્જ કરવાની, એની અંદર એસ અને આર ને જસ્ટ કમ્બાઈન કરી દેવાનું. યુઝિંગ કયો ગેટ યુઝ કરવાનો વચ્ચે? નોટ ગેટ ખાલી એડ કરી દેવાનો, એટલે બની જાય આપણો ડી ફ્લિપ ફ્લોપ. આ થઈ ગયું એજ ટ્રિગર્ડ ડી ફ્લિપ ફ્લોપ. તો લેચ અને ફ્લિપ ફ્લોપ માં આ ફરક છે કે ક્લોક પલ્સિસ અહીંયા ઘડી આવે છે અને જ્યારે એજ આવશે ત્યારે આ એક્ટિવેટ થશે. જ્યારે લેચ ની અંદર શું થાય, જો લેવલ ટ્રિગરિંગ યુઝ થતું છે અથવા તો આપણે એનેબલ પિન નો યુઝ કરીએ છીએ. તો આઈડિયા આવે છે બધાને? જો ધીમે ધીમે આપણે કંઈક વધારે આગળ જતા છે. ઠીક છે, વસ્તુઓ બધી સિમ્પલ સિમ્પલ જ છે. હવે આપણે જશું આગળ થોડું. તો એટલી વખત તમારા માટે થોડી 5-10 મિનિટની એક્સરસાઇઝમાં તમારે શું કરવાનું એ કહું છું. એસઆર લેચ, ગેટેડ એસઆર લેચ, ડી લેચ, અથવા તો ગેટેડ ડી લેચ ડાયરેક્ટલી એને કહી દઈએ તો પણ ચાલે. ગેટેડ ડી લેચ લખી દઈએ. એસઆર ફ્લિપ ફ્લોપ, જુઓ ઘણી બધી વસ્તુ થઈ ગઈ છે. ડી ફ્લિપ ફ્લોપ, 1 2 3 4 5 5 તમારે લોજિક ડાયાગ્રામ ડ્રો કરવાના છે અત્યારે. ઓકે, સારા પેજમાં લખજો અને એ પછી અપલોડ પણ કરવાનું છે. આપણે અસાઇનમેન્ટમાં એક લિંક હું મૂકીશ તેમાં. તો અત્યારે કરવાનું છે તમારે 5 ને 5 ના લોજિક ડાયાગ્રામ ડ્રો કરજો. લોજિક ડાયાગ્રામ એટલે આપણે જે આ રીતે ડ્રો કરીએ એ વાળું. ઠીક છે, અને બધાના ટ્રુથ ટેબલ ડ્રો કરવાના છે. ટ્રુથ ટેબલ, ટ્રુથ ટેબલ, કેરેક્ટરિસ્ટિક ટેબલ જે તમે કહો. ઠીક છે, અત્યારે તમારે કરવાનું છે.